નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વધન પોથી લોન્ચ થઈ છે જેમાં ભાગ નંબર ત્રણ આજે આપણે ભણવાનો છે જેમાં આપણે વિષય અંગ્રેજી યુનિટ નંબર બે નામ છે એલ એમ બી બી લર્ન મોર બી બ્રાઇટર તે આજે આપણે અભ્યાસ કરીશું તેનો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો સ્વજન પોથી ભાગ નંબર ત્રણ જો આવી દેખાય છે આપણને ગુજરાતી સંસ્કૃત હિન્દી ગણિત અંગ્રેજી વિજ્ઞાન સમાજ અને સામાજિક વિજ્ઞાન વગેરે જેવા વિષયો જે છે એમાં સમાવેશ થયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે વિડીયો સ્વરૂપે પણ તૈયાર છે અને તેની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી શકે એમ છે તો વિડીયો નથી જોયા તો વિડીયો જોવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલી છે જેમાંથી તમને આ બધા વિષયના વિડીયોઝ મળી જશે અને જો તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ મેળવવા માટે લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ચેનલ પર જોડાવાની લિંક પણ ત્યાં જ આપેલી છે વોટ્સએપ ચેનલમાં જોડાવાથી તમે આવનારા વિડીયોઝ આવનારી પીડીએફ્સ આવનારા સોલ્યુશન વિશે અગાઉથી જાણકારી તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણી સાથે વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ જજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર બે એલ એમ બીબીનું સંપૂર્ણ સોલ્યુશન આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજી વિષયની નવનીત પણ જે છે બહાર પડી ગઈ છે નવનીત કંપનીની જે નવનીતની અંદર સંપૂર્ણ સોલ્યુશન ભાષાંતર સવાલના જવાબ ગ્રામરની સમજૂતી બધું જ હોય છે અને આપણને ખબર છે ધોરણ આઠમાં અંગ્રેજી વિષયમાં નવનીતની કેટલી જરૂર પડે છે એટલા જ માટે જ નવનીત જે છે વર્ષોથી વિદ્યાર્થીઓની વાલીઓની અને શિક્ષકોની પ્રસંગ પસંદગી રહી છે તો તમારા માટે ખુશખબર એ છે કે વિદ્યાર્થી મિત્રો તમે આ નવનીત ઘરે બેઠા મંગાવી શકશો હા તમારે કોઈ બુક સ્ટોર કે કોઈ સ્ટેશનરી પાસે જવાની જરૂર નથી તમને ઘરે બેઠા મળી જશે અને હા એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી તમને ઘરે બેઠા ફ્રી ડિલિવરી આપવાની છે ધોરણ ત્રણથી બારની બધી જ નવનીત તમને ઘરે બેઠા મળી શકે એમ છે આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર કોન્ટેક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ઓર્ડર આપી શકો છો ચાલો શરૂઆત કરીએ યુનિટ નંબર બે એલ એમ બી બી મોર બી બ્રાઇટર એક્ટિવિટી નંબર વન એ કહે છે રીડ ધ પોયમ એન્ડ ગિવ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ્સ એટલે કે પોયમ વાંચો અને પોયમ વાંચ્યા પછી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે તો એક્ઝામ્પલ આપણને આપ્યું છે વાય ક્રોય તો જવાબ આવશે સી નું મી સ્મોલ ઠોલ હિયરનું ડીયર થઈ જશે આગળનો પ્રશ્ન એક્ટિવિટી નંબર વન બી કહે છે રાઇટ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ લખવાના છે તો બેડનું રેડ ટોલનું મોલ સેન્ડનું સ્ટેન્ડ બેલનું સેલ મોરનું સ્ટોર ટાઉન ગ્રાઉન્ડ રાઇટ બ્રાઇટ ટ્રી ફ્રી અલાઈવ લાઈવ ફૂડ ગુડ ત્યારબાદ એક્ટિવિટી નંબર વન સી કહે છે કે રાઇટ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ્સ નીચેના શબ્દોના આધારે રાઇમિંગ વર્ડ્સ લખો એક્ઝામ્પલ છે હાર્ડર અને સ્માર્ટર એટલે કે કમ્પેરેટિવ જે છે આપણે શબ્દો લખવાના છે તો ફાસ્ટર ટૉલર અને લોંગર જેવા શબ્દો જે છે આવશે ત્યારબાદ એક્ટિવિટી નંબર વન ડી કહે છે

તો અહીંયા આપણે એવું ટેબલ તૈયાર કરવાનું છે કે જેમાં રાઇમિંગ શબ્દો હોય એની જોડી અલગ અને નો હોય તેની જોડી અલગ તો રાઇમિંગ પેર્સમાં આવશે સઈ સ્વેઈસ મચ ટચ બોલ ઓલ ટંગ યંગ બર્ન લર્ન વોટર ડોટર હેડ બેડ કોક કૂક લુક ત્યારબાદ આવશે મેક શેક અને બર્ડ્સ વર્ડ્સ અને જે રાઇમિંગ વર્ડ્સ નથી એમાં આવશે બ્લૂ ટ્રુ ન્યૂઝ યુઝ બટ પુટ લવ મૂવ ફેટ પેકડ ત્યારબાદ આવશે શો હાવ ગ્રો સ્લો બાય બાય ડીડ વાઇડ અને રાઇટ એટ તો આવા શબ્દો જે છે રાઇમિંગ વર્ડ્સ હોતા નથી આ બાજુ જે લખ્યા છે એ રાઇમિંગ વર્ડ્સ છે આ બાજુ જે લખ્યા છે એ રાઇમિંગ વર્ડ્સ નથી પછી એક્ટિવિટી નંબર ટુ કહે છે સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ચિત્ર જુઓ ચિત્રમાં જે માહિતી આપી છે તે જુઓ અને તેના આધારે ખાલી જગ્યા પૂરું આપણે તાજમહેલનું ચિત્ર જે છે આપણને દેખાય છે અહીંયા ઘણી બધી માહિતી આપણને આપેલી છે એના આધારે પહેલો સવાલ છે કે ઇન વિચ સિટી ઇન વિચ ઇન્ડિયન સિટી ઇઝ ધ તાજમહેલ લોકેટેડ તો જવાબ આવશે આગ્રા બીજું છે વિચ મુગલ એમ્પર બિલ્ડ ધ તાજ મહેલ જવાબ આવશે શાહજા ત્રીજું છે ઓફ વોટ મટીરિયલ ઇઝ ધ આઉટ સાઇડ ઓફ મહેલ ઇઝ મેઇનલી મેઇડ તો જવાબ આવશે વ્હાઇટ માર્બલ ચોથો સવાલ છે અબાઉટ હાઉ મેની યર્સ ડીડ ઇટ ટેક ટુ બિલ્ડ ધ મેઇન બોડી ઓફ તાજ મહેલ જવાબ આવશે ટ્વેલ્વ પાંચમું છે ધ તાજ મહેલ ઇઝ વન ઓફ ધ ન્યૂ વન ઓફ ધ ન્યૂ સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ટ્રુ ઓર ફોલ્સ જવાબ આવશે ટ્રુ છઠ્ઠું છે વિચ वन इज नॉट बी ब्रॉड इन टू द ताजमहल तो जवाब आशे फूड इन प्लास्टिक बैग्स सातमो सवाल इज ट्रू देट देर वेर अ गोइंग टू बी अ ब्लैक ताजमहल बिल्ड अक्रॉस द रिवर फ्रॉम द ओरिजिनल वन तो जवाब आशे यस इट इज ट्रू देट देर वॉज गोइंग टू बी ब्लैक ताजमहल बिल्ड अक्रॉस द रीवर फ्रॉम द ओरिजिनल वन आठमो सवाल है वेन इज द ताजमहल ओपन फॉर नाइट व्यूइंग तो जवाब आ टू नाइट्स बिफोर द नाइट ऑफ एंड टू नाइट्स आफ्टर द फूल मून त्यार्द नवमो सवाल इन विच यर डीड द ताजमहल बिकम्स अ यूनेस्को वर्ल्ड हेरिटेज साइट तो जवाब आइंटीन एटी थ्री पची दसमो है मटिरियस फ्रॉम वेरियस एशियन कंट्रीज वेर यूज टू बिल्ड द ताजमहल तो जवाब आश्रू ત્યારબાદ એક્ટિવિટી નંબર થ્રી એ કહે છે કે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે સવાલના જવાબ આપણે ફકરામાંથી આપવાના છે આપણે જે છે આ પાઠમાંથી આપણને પેરેગ્રાફ આપેલો છે અકબરને જે તાન તાનસેન વિશેની સ્ટોરી છે એમાંથી તેમાં પહેલો સવાલ છે હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબરસ કોર્ટ જો જવાબ આવશે ધેર વેર નાઇન જેમ્સ ઇન અકબર્સ કોર્ટ બીજું છે એવું હોસ તાનસેન જવાબ આવશે તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન ત્રીજું છે વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ તો જવાબ આવશે તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ ચોથું છે અકબર વોઝ ખાલી જગ્યા ઓફ ઇન્ડિયા તો જવાબ આવશે ધ અકબર વોઝ ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા પાંચમું છે તાનસેન વોઝ અ ગ્રેટ તો જવાબ આવશે એમાં મ્યુઝિશિયન છઠ્ઠામાં ઇન વિચ ડીડ તાનસેન મેક સમ ઇનોવિઝન તો જવાબ આવશે તાનસેન મેડ સમ ઇનોવિઝન્સ ઇન મલ્હાર રાગ सातमू है हाउ डीड तानसेन क्रिएट मिया मल्हार राग तो जवाब तानसेन मेड सम इनोवेशन्स इन मल्हार राग एंड क्रिएटेड मिया मल्हार राग आठमू है विच वर्ड इज यूजड फॉर न्यू क्रिएशन इन अबाउ पेराग्राफ तो जवाब आशे इनोवेश नवमू है विच राग डीड तानसेन स्टार्ट आफ्टर द किंग्स ऑर्डर तो जवाब तानसेन स्टार्टेड राग दरबारी आफ्टर द किंग्स ऑर्डर દસમું છે તાનસેન પ્લેડ ફ્લુટ ઇન ધ સ્ટોરી ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પછી છે એક્ટિવિટી નંબર થ્રી બી કહે છે વુ સ્પીકસ ધ ફોલોઈંગ સેટ સ્ટેટમેન્ટ્સ ઇન ધ સ્ટોરી સોંગ ઓફ ધ સોંગ્સ એટલે કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે તો પેલું આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ તો જવાબ આવશે કિંગ અકબર બીજું છે આઈ શેલ ગો એઝ અ હંબલ લવર ઓફ મ્યુઝિક તો જવાબ આવશે કિંગ અકબર પછી કહે છે આઈ સિંગ એઝ યુ સિંગ જવાબ આવશે સંત હરિદાસ ત્યારબાદ ચોથામાં જવાબ આવશે કિંગ અકબર અને પાંચમામાં આવશે સંત હરિદાસ એક્ટિવિટી નંબર ફોર એ કહે છે રીડ ધ ડિટેલ્સ ઓફ ધ બિસ્કીટ રેપર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે આ આપણને બે બિસ્કીટના કાગળિયા બે બિસ્કીટના રેપર્સ આપેલા છે જેમાં બિસ્કીટ વિશે બધી માહિતી આપેલી હોય અને તેના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે રોક બિસ્કીટ છે ને નટરી બિસ્કીટ છે તો એમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પહેલાંમાં આવશે પહેલાં રોક અને બીજામાં નટરી બીજામાં આવશે નટરી અને પછી રોક ત્રીજામાં આવશે પહેલાં રોક અને પછી નટરી ચોથામાં આવશે દસ ગ્રામ એટલે કે ટેનજી પાંચમામાં આવશે નટરી અને પછી આવશે રોક છઠ્ઠામાં આવશે લેસર ધેન સાતમામાં આવશે મોર ધેન આઠમામાં લેસર ધેન નવમાં લેસર ધેન અને દસમામાં આવશે મોર ધેન આગળ વધીએ આગળ વધતા પહેલાં એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વર્ષ બે હજાર ચોવીસ પચીસની ધોરણ ત્રણથી દસની તમામ ન્યૂ સ્વજયન પોથી નવી સ્વજન પોથીના બધા જ ભાગ બધા જ વિષય એક કે એક સવાલનો જવાબ તમારા માટે તૈયાર છે ખાલી વિડીયો સ્વરૂપમાં નહીં વિડીયો સ્વરૂપમાં તો તમે અત્યારે સોલ્યુશન મેળવી રહ્યા છો ને પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબર એ છે કે તમારા માટે અમે આ સ્વજન પોથીની આખી એક સોલ્યુશનવાળી પીડીએફ બનાવી છે જેની અંદર તમામે તમામ સવાલના જવાબ હશે સવાલ પણ લખ્યા હશે અને જવાબ પણ નીચે લખેલા હશે તો વિદ્યાર્થી મિત્રો તે પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો ક્યાંથી મંગાવશો તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ મંગાવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે સાથે સાથે અહીંયા આપણે વોટ્સએપ નંબર પણ આપ્યો છે નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એઇટ પર વોટ્સએપ મેસેજ કરીને પણ તમે ઓર્ડર કરી શકશો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જેમાં લોગ ઇન કરીને પણ તમે જે છે આ સ્વધનપથીનો ઓર્ડર કરી શકશો આગળ વધીએ આગળ એક્ટિવિટી નંબર ચાર બી કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ કાઉસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યામાં પેરોટ ઓસ્ટ્રીચ સ્પેરો વગેરે જેવા નામ આપ્યા છે તો જવાબમાં પહેલાંમાં આવશે સ્પેરો બીજામાં પેરોટ ત્રીજામાં ઓસ્ટ્રીચ ચોથામાં પીકોક અને પાંચમામાં આવશે ઈગલ એક્ટિવિટી નંબર ચાર સી કહે છે સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ વેધર ધ સ્ટ્રેઇટ સ્ટ્રેટ્સમેન આર ટ્રુઅઆર ફોલ્સ કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે ગ્રાફના આધારે નક્કી કરો તો એ આપણને ગંગા ગોદાવરી ક્રિષ્ના એ બધાની લંબાઈ અને તે કેટલા સ્ક્વેર ફૂટમાં સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલી છે એની આપણને માહિતી આપેલી છે તો ટ્રુ ફોલ્સમાં પહેલાંમાં આવશે ફોલ્સ બીજામાં ટ્રુ ત્રીજામાં ટ્રુ ચોથામાં ટ્રુ પાંચમામાં ફોલ્સ અને છઠ્ઠામાં આવશે ફોલ્સ આગળ વધીએ એક્ટિવિટી નંબર ચાર ડી કહે છે સ્ટડી ધ ઇન્ફોર્મેશન ઇન ધ ફોલોઇંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ નીચે આપેલી માહિતી જે છે એ માહિતી વાંચો સમજો અને તેના આધારે સવાલના જવાબ આપો तो चलो आप जवाब पहलो सवाल है विच कैंडल विल लास्ट लॉन्ग शे टेन सेंटीमीटर लॉन्ग कैंडल विल लास्ट लॉन्ग बीजू है विच बिल्डिंग हेज मोर फ्लोर्स शे इलेवन फ्लोर बिल्डिंग हेज मोर फ्लोर्स देन नाइन फ्लोर बिल्डिंग पची तीजू है विच बिल्डिंग हेज लेस हाउसीस जॉब आइन फ्लोर बिल्डिंग हेज लेस हाउसीस देन इलेवन फ्लोर बिल्डिंग पच्चीस चौथों से विच पेन ड्राइव केन स्टोर मोर डेटा जवाब आईट जीबी पेनड्राइव केन स्टोर मोर डेटा देन फोर जीबी पेनड्राइव पाँचमू विच बस हैज़ लेस कैपेसिटी ऑफ पेसेंजर्स जवाब आस वन जौद सीटर है फोर्टीन सीटर्स हैज़ लेस कैपेसिटी ऑफ पेसेंजर्स छठू है विच ट्रेन इज फास्टर तो जवाब आ सुपर फास्ट ट्रेन इज फास्टर देन लोकल ट्रेन सातमू से विच बाइक इज अ स्लोवर तो जवाब आश वन ट्वेंटी सीसी बाइक इज अ स्लोवर धेन वन फिफ्टी सीसी बाइक આઠમું આપણને આપ્યું છે વુ ઇઝ ટોલર ધેન વુમ તો જવાબ આવશે શામ ઇઝ ટોલર ધેન રામ નવમું છે વુ ઇઝ લાઇટર ધેન વુમ તો જવાબ આવશે છોટા ભીમ ઇઝ લાઇટર ધેન ભીમ દસમામાં છે વુ ગોટ મોર માર્ક્સ જવાબ આવશે તીર્થ ગોટ મોર માર્ક્સ ધેન રાજ આગળ વધીએ એક્ટિવિટી નંબર પાંચ કહે છે કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગીવન ઇન ધ બિલો ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો એટલે કે નીચે આપેલા કાઉસમાંથી આપણે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે કમ્પેરિઝન પૂરા કરવાના છે તો પહેલામાં આવશે બર્ડ બીજામાં ફોક્સ ત્રીજામાં બેટ પછી આવશે વુલ્ફ પછી આવશે લેમ્પ પછી આવશે બી ત્યારબાદ એક્ટિવિટી નંબર છ કહે છે ડ્રોઝ એન્ડ ઓર પેસ્ટ પિક્ચર્સ એન્ડ રાઇટ સેન્ટન્સીસ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ એટલે કે અહીંયા કોષ્ટકમાં ચિત્રો દોરવાના છે અથવા ચોંટાડવાના છે જે પ્રમાણે એક્ઝામ્પલમાં આપેલું છે એક્ઝામ્પલ આપણે આપેલું જ છે તો એના આધારે વિવિધ વિદ્યાર્થીઓ મિત્રો તમારા માટે જવાબ તૈયાર કર્યા છે પહેલાંમાં ભીમનું ચિત્ર છે પછી છોટા ભીમનું ચિત્ર છે પછી રાજુનું ચિત્ર છે વાક્ય બનશે ભીમ ઇઝ લાઇટ છોટા ભીમ ઇઝ લાઇટર ધેન ભીમ રાજુ ઇઝ લાઇટેસ્ટ અમોંગ ધ ઓલ ત્યારબાદ પછી આપણને રાજુ દેવ અને આર્ય મેં ત્રણ વિદ્યાર્થીઓના જે છે ચિત્ર ચોંટાડેલા છે દોરેલા છે એકચ્યુઅલી એમાં થીન થીનર થીનેસ્ટ આપેલું છે તો વાક્ય આવશે રાજુ ઇઝ થીન દેવ ઇઝ થિનર ધેન રાજુ અને પછી આર્યા ઇઝ ધ થિનેસ્ટ અમોંગ ઓલ પછી અમે ત્રણ પુસ્તકોના ચિત્ર મૂક્યા છે એમાં હિસ્ટ્રી બુક મેથ્સ બુક અને ઇકોનોમિક્સ બુક્સ લખી છે તો હિસ્ટ્રીઝ બુક ઇઝ ચીપ મેથ્સ બુક ઇઝ ચીપર ધેન હિસ્ટ્રીઝ બુક અને ઇકોનોમિક્સ બુક્સ ઇઝ ચીપર અમોંગ ઓલ ત્યારબાદ આપણને ત્રણ પેન્સિલ આપી છે અહીંયા જેમાં ગ્રીન બ્લુ અને રેડ છે લોંગ લોંગર લોંગેસ્ટમાં પહેલામાં આવશે ગ્રીન પેન્સિલ ઇઝ લોંગ બીજામાં બ્લુ પેન્સિલ ઇઝ લોંગર ધેન ગ્રીન પેન્સિલ ત્રીજામાં રેડ પેન્સિલ ઇઝ ધ લોંગેસ્ટ અમોંગ ઓલ ત્યારબાદ એક્ટિવિટી નંબર સાત કહે છે સ્ટડી ધ બાર બાયોગ્રાફ એન્ડ રાઇટ ધ આન્સર એટલે કે આ ગ્રાફ એટલે આલેખને ધ્યાનથી જુઓ ને એના આધારે સવાલના જવાબ આપો તો ચાલો આપીએ જવાલના જવાબ પહેલો સવાલ છે દ્વારકા ઇઝ ધ લીસ્ટ પોલ્યુટેડ સિટી અમોંગ ધ ઓલ જવાબ આવશે ફોલ્સ બીજો સવાલ છે રાજકોટ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ અમોંગ ઓલ સિટીઝ જવાબ આવશે ટ્રુ ત્રીજામાં જામનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન વડોદરા બટ મોર પોલ્યુટેડ ધેન દ્વારકા જવાબમાં ટ્રુ આવશે ચોથામાં વિચ સિટી ઇઝ મોર પોલ્યુટેડ ધેન જામનગર તો આમાં બે જવાબ છે રાજકોટ એન્ડ વડોદરા આર મોર પોલ્યુટેડ ધેન જામનગર પાંચમું છે વોટ ઇઝ ધ બાર બારગ્રાફ અબાઉટ તો જવાબ આવશે ધ બાર બારગ્રાફ ઇઝ અબાઉટ પોલ્યુશન રેશિયો પછી છઠ્ઠું છે હાઉ મેની સિટીઝ આર ગીવન ઇન ધ ગ્રાફ તો જવાબ આવશે ફોર સિટીઝ આર ગીવન ઇન ધ ગ્રાફ સાતમો સવાલ છે જામનગર ખાલી જગ્યા ધેન રાજકોટ તો લેસ કે મોર તો જવાબ આવશે લેસ પોલ્યુટેડ પછી પોલ્યુશન ઇન્ડેક્સ ઓફ વડોદરા ઇઝ કેટલો છે તો કે પંચાવન વોટ ઇઝ ધ હાઇએસ્ટ પોલ્યુશન ઇન્ડેક્સ અબાઉ ધ બાર ગ્રાફ તો જવાબ આવશે સાઠ પછી ધીસ સિટીઝ આર ઇન ગુજરાત તો જવાબ આવશે ગુજરાત સી એક્ટિવિટી નંબર આઠ કહે છે સ્ટડી ધ બાર બાયોગ્રાફ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન ધ ગીવન સ્પેસ એટલે કે બાર બાયોગ્રાફને જોવો અને તેના આધારે વર્ણન એનું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો દસ વાક્યોમાં વર્ણન કરવાનું હોય છે એમાં પહેલું એક્ઝામ્પલ આપણને આપેલું છે કે હેમા ગોટ ધ હાઇએસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ અમોંગ ઓલ તો બીજા વાક્યો મેં તમારા માટે તૈયાર કર્યા છે લતા ગોટ લેસ માર્ક્સ ધેન હેમા બટ મોર ધેન જયા સુષ્મા ગોટ ધ લોવેસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ અમોંગ ઓલ જયા ગોટ લેસ માર્ક્સ ઇન ઇંગ્લિશ ધેન લતા હેમા ગોટ ધ હાઇએસ્ટ માર્ક્સ ઇન સાયન્સ અમોંગ ઓલ જયા ગોટ લેસ માર્ક્સ ઇન ઇંગ્લિશ ધેન લતા ત્યારબાદ સુષ્મા ગોટ ધ લોવેસ્ટ માર્ક્સ ઇન સાયન્સ અમોંગ ઓલ પછી છે જયા ગોટ મોર માર્ક્સ ઇન સાયન્સ ધેન સુષ્મા જવાબ આવશે હેમા ગોટ ધ હાઇએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ અમોંગ ઓલ પછી છે સુષ્મા ગોટ ધ લોવેસ્ટ માર્ક્સ ઇન મેથ્સ અમોંગ ઓલ જવાબ આવશે પછીનું કે જયા ગોટ મોર માર્ક્સ ઇન મેથ્સ ધેન સુષ્મા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ઉપર ગ્રાફ આપ્યો હતો એ ગ્રાફનું આપણે દસ વાક્યોમાં વર્ણન કર્યું આગળ વધીએ આગળ આપણને એક્ટિવિટી નંબર નવ કહે છે સ્કેન ધ ક્યુ આર કોડ એન્ડ વોચ ધ વિડીયો ફ્રોમ ધ લિસ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ તો વિડિયો જોવાનો છે આ ક્યુ આર કોડને સ્કેન કરીને અને પછી એમાંથી જે છે આ નીચેનું ટેબલ પૂરું કરવાનું છે તો મેં તમારા માટે વિડીયો જોઈને તમારા માટે ટેબલ પૂરું કર્યું છે તમે જોઈ શકો છો અલગ અલગ બિલ્ડિંગ્સ વિશે માહિતી આપણને આપી છે તેની હાઈટ વિશે તેની લોકેશન ક્યાં ક્યાં છે અને તેને ક્યારે બાંધવામાં આવી હતી તેનું કન્સ્ટ્રક્શન ક્યારે થયું હતું તો કહે છે આગળ એક્ટિવિટી નંબર દસ કે યુઝ અબોવ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ ઓફ ધ ટેબલ એન્ડ રાઈટ સેન્ટેન્સીસ એટલે કે ઉપરની જે ટેબલ હતું ઉપર જે આપણે હમણાં ટેબલ બનાવ્યું ને એ ટેબલની માહિતીના આધારે વાક્યો બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો વાક્યો તમારા માટે તૈયાર છે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરશે સવાલ કરશે કે સર અમારે તો સ્વજયન પોથીમાં માત્ર પાંચ જ લીટી આપી છે અને મેં તો ઘણા બધા વાક્યો તમારા માટે તૈયાર કર્યા છે જુઓ તો તમે રોમન પેન્થનના કોલ્સમના પછી લીડિંગ ટાવર ઓફ પીસાના વિલ્ડ વેલ્ડગુઝ પેગોડાના તો આ બધાય વાક્યો જે છે એ ટેબલના આધારે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જેટલા સમય એટલા વાક્યો તમારે લખવાના છે બરાબર આમાંથી તમારે મનપસંદ જે વાક્ય લખવું હોય તે વાક્ય લખી શકો છો મેં તમારા માટે બધા વાક્યો તૈયાર કરેલા છે તમે જોઈ શકો છો એમ એક બે ત્રણ ચાર પાંચ ત્યારબાદ છ સાત ને આઠ વાક્યો તમારા માટે તૈયાર કરેલા છે ઓકે આગળ વધીએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર આઠ સ્વજન પોથીનો ભાગ નંબર ત્રણ જેમાં આપણે સ્વજન પોથીનું સોલ્યુશન મેળવ્યું મળીશું આવતા વિડીયોમાં જેમાં હું આવા નવા સોલ્યુશનના વિડીયોસ તમારા માટે લેતો આવીશ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો